એટીએન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જામી હિદાયત સ્કૂલમાં 12મા વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. જામી હિદાયત સ્કૂલ હિંમતનગર દ્વારા આજરોજ તારીખ 26/2/2024 સોમવારે શાળાના સભાખંડમાં 12મા વાર્ષિક મહોત્સવનું આયોજન થયેલ, જેમાં માનનીય મુખ્ય મહેમાન ડોક્ટર રૈયાન મેમણ, અતિથિ વિશેષ મૌલાના ઓવેસ સાહેબ, જામી હિદાયત એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી જનાબ હાજી ફકીર મોહમ્મદ કડીવાલા સાહેબ, અન્ય ટ્રસ્ટીગણ, મંચ પર મહાનુભાવો જેવા કે સલીમભાઈ દુબઈવાલા, આચાર્ય જાવીદ હુસેન મેમણ, મૌલાના સુબાન સાહેબ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવેલ. વાર્ષિક મહોત્સવ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક પ્રસ્તુતિ, વિવિધ સ્પર્ધાના વિજેતાને સન્માનપત્ર તથા તેજસ્વી તાલાને રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવેલ. તમામ ધોરણના વિદ્યાર્થીઓને પ્રતીક પુરસ્કાર પણ આપવામાં આવેલ. સાંસ્કૃતિક પ્રોગ્રામમાં સ્કૂલના બાળકોએ આજના જમાનામાં બાળકો અને વિદ્યાર્થીઓના ભણતર પર મોબાઈલ કેટલી નેગેટિવ અસર કરે છે તેનું નાટક કરી સમજાવ્યા હતા. જ્યારે એક વિદ્યાર્થીએ આજના ટાઈમમાં ડોક્ટર લોકો કઈ રીતે દર્દીઓને મૂર્ખ બનાવી લૂંટ ચલાવતા હોય છે તેવો અભિયાન કરી હાજર લોકોમાં હાસ્યનું મોજું ફેલાવી દીધું હતું. જ્યારે સ્કૂલની બાળાઓએ અરબ થીમ ઉપર સુંદર મજાના ગીત ઉપર ડાન્સ કરી બાળકોનું મન મોહી લીધું હતું. મુખ્ય મહેમાન ડોક્ટર રૈયાન મેમણ વિદ્યાર્થીઓને મહેનત અને લક્ષ્યને ધ્યાનમાં રાખી ઝળહળતા પરિણામ સિદ્ધ હાંસલ કરો અને મા બાપનું, શાળાનું અને દેશનું નામ રોશન કરવાની શુભેચ્છા પાઠવેલ હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એન્કરિંગ આયશા મેમણ અને ગુલાબસા શેખે સફળતાપૂર્વક કરેલ. આખરમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓને શુભેચ્છા મુબારકબાદ પાઠવી શાળાના શિક્ષકગણે સખત મહેનત કરીને કાર્યક્રમને સફળ બનાવેલો હતો. રિપોર્ટર વાડી સૈયદ, એટીએન ટીવી ન્યૂઝ, સાબરકાંઠા.